નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદર માં હું છું નેહા નજર કરીએ આજની મુખ્ય હેડલાઇન્સ પર આ હેડલાઇન ના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતા નો પોરબંદર માં કરોડો ના ખર્ચે નવીનીકરણ બાદ પણ કમલા બાગ ની હાલત દઈને મ્યુઝિકલ ફુવારો અને રોઝ ગાર્ડન લોકો માટે હજુ સુધી બંધ રહેતા લોકો માં રોષ

જેતપુરમાં ગાંજાના જથ્થા સાથે બે હાલત દયનીય બની છે પોરબંદરના વિકાસશીલ અને માનવતાવાદી રાજવી આપેલી આ બાગની ભેટની પાલિકા દ્વારા જાળવણી કરી શકાતી નથી પોરબંદરના કમલા બાગમાં વર્ષ પહેલા રોકેટ લસપટ્ટી બનાવવામાં આવી હતી હાલ જાળવણીના અભાવે આ લસરપટ્ટીની હાલત દયનીય બની છે લસરપટ્ટી નીચે લોખંડ દેખાઈ રહ્યા છે અને લસરપટ્ટીમાં વૃક્ષો ગયા છે તો લસરપટ્ટીમાં ખાડા પણ પડી ગયા છે જેના લઈને આ લસરપટ્ટી બિસ્માર બની છે ત્યારે દ્વારા જાળવણીમાં ઉદાસીનતા હોવાનું સામે આવ્યું છે પાલિકા તંત્ર દ્વારા ઠેર ઠેર બગીચા બનાવવામાં આવી રહ્યા છે પરંતુ જાળવણીના અભાવે પ્રજાના લાખો રૂપિયા વેડફાઈ રહ્યા હોવાનું જોવા મળે છે જે કમલાબાગમાં નજરે ચડી રહ્યું છે કમલાબાગમાં કરોડો રૂપિયાના ખર્ચે રોઝ ગાર્ડન બનાવવામાં આવ્યો હતો અને આ ગાર્ડનમાં ગુલાબના ફૂલો મહેકી ઉઠશે અને લોકોને રોઝ ગાર્ડન સુધી જવા દેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ અત્યાર સુધી આ રોઝ ગાર્ડન ખુલ્લો મૂકવામાં આવ્યો નથી તો રોઝ ગાર્ડન સુકાઈ રહ્યો છે ત્યારે આ ગાર્ડનની જાળવણી કરી રોઝ ગાર્ડન લોકો માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી સામાજિક કાર્યકરે માંગ કરી છે તેમજ લાખો રૂપિયાના ખર્ચે મ્યુઝિકલ ફુવારો બનાવવામાં આવ્યો છે પરંતુ આ ફુવારો ચાલુ કરવામાં આવ્યો નથી ફુવારાના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે ત્યાં ફુવારો ચાલુ કરવામાં આવે તેમજ મનોરંજનના સાધનોની જાળવણી કરી રોકેટ લસર પટ્ટી રિપેર કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર લક્ષ્મણભાઈ દાસાએ માંગ કરી છે હું લક્ષ્મણ દાસા પોરબંદરથી બોલું છું આપણે પોરબંદરમાં કમલા બાગ એક જ બગીચો હારામાં હારો છે ને વર્ષો જૂનો એક બગીચો છે એમાં મને ખબર છે હું નાનો હતો ત્યારે એ સાઠ વર્ષ પહેલાં ત્યાં એક રોકેટ એ લસરપટ્ટી બનાવેલી અને એ પછી અવારનવાર કાંઈ બી મુલાકાત એ પછી ક્યારેય રિપેરસી હોય કે કાંઈ છે નહીં હાલ એ રોકેટમાં ઉપર ઝાડ ઉગી ગયા છે નીચેના હળિયા બધે નીકળી ગયા છે બહારના પ્રવાસીઓને ખબર ન હોય એટલે એ બિચારા લસરપટ્ટી ઉપર જાય છે ક્યારેક વિદ્યાર્થીઓ કે જાજા ઉપર જાય ત્યારે એ નસરપટ્ટી પડવામાં કોઈ જાનહાની થાય એની પહેલાં નગરપાલિકા એ રિપેર કરાવવું જોઈએ અને કમલાબાગની અંદર બીજો લાખોને ખર્ચે મ્યુઝિકલ ફાઉન્ટેન નાખ્યો હતો એ તો કઈ જગ્યાએ નાખ્યો કેદી ચાલુ કર્યો હોય કે સપનામાં ચાલુ કર્યો એ કોઈને કંઈ ખબર નથી અને બીજો ગુલાબનો બગીચો એ લોકો માટે જ છે લોકો કોઈ પોરબંદરના એવા કોઈ વેળા નથી કરતા કે હજી ફૂલ તોડે પણ ત્યાં કોઈ હોતો જ નથી લોકોને એનો કોઈ ફાયદો મળતો જ નથી દૂરથી જારી નથી જોઈશે તો હુકાલ ગુલાબ અત્યારે નજરે પડે છે તો આ કમલા બાગને કંઈક વ્યવસ્થિત કરો તો પોરબંદરનું એક નાક છે એક હારામાં હારો બગીચો છે અને જો બપોરના પણ ખુલ્લો રાખે તો સિનિયર સિટીઝનો છે કોઈ બારથી પ્રવાસી આવે એને બારથી ચારમાં લાભ મળે આ બારથી ચાર જ્યારે બગીચાની જરૂર ત્યારે તો બંધ રાખે તો પૂરા દિવસ બગીચો ખુલ્લો રહેવો જોઈએ જેથી કરીને સિનિયર સિટીઝન છે બહારના પ્રવાસીઓ છે બધાને લાભ મળે પ્રવાસી આવે તો જ જોઈને વયા જાય આ તો યોગ્ય કરવા જરૂરી જ છે લોકોના ઉપયોગમાં આવે તો વધુ સારું ઉલ્લેખનીય છે કે પોરબંદરના જેઠવા રાજવીઓ પ્રજા માટે બાગ બગીચાઓ સહિતની ઘણી મિલકતો ભેટમાં આપી છે પરંતુ આ પ્રકારની મિલકતોની જાળવણીમાં ઉદાસીનતા દાખવી પાલિકાનું તંત્ર માત્ર બાંધકામની પરવાનગીમાં ભ્રષ્ટાચારમાં વ્યસ્ત બન્યું હોવાના આક્ષેપ કરી અને લોકો રોષ ઠાલવી રહ્યા છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરના ખારવાવાળ વિસ્તારમાં રહેતા એક આધેડનું આજે સવારે અસ્માવતી ઘાટ નજીકના દરિયામાં ડૂબી જતાં મોત થયું હતું આ ઘટનાની જાણ પરિવારજનોને થતા પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો હતો પોરબંદરમાં આજે સવારે અસ્માવતી ઘાટ નજીક દરિયામાં સ્થાનિક માછીમારોને એક મૃતદેહ જોવા મળ્યો હતો આ ઘટના બાદ સ્થાનિકો દ્વારા આ મૃતદેહને દરિયામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો જે રામ મૃતદેહ પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા ખોરાવા પ્રેમજીભાઈ ચીનાભાઈ નામના સામે અને સ્થાનિક માછીમારોએ આધેડના પરિવારજનોને જાણ કરી હતી અને આધેડના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો વિપુલ રાઠોડ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા આજે 31 ડિસેમ્બરની તૈયારીને લઈને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં 31 અંગે પોલીસ વિભાગના એક્શન પ્લાનને લઈને માહિતી આપી હતી જિલ્લા પોલીસ વડા દ્વારા 31 ડિસેમ્બરને લઈને એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે ત્યારે આજે પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે પોરબંદર સિટી ડીવાયએસપી નીલમ ગોસ્વામી દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી આ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે 31 ડિસેમ્બર ને લઈને પોરબંદર પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેમાં જિલ્લામાં આવેલ ફાર્મ હાઉસ હોટેલો ક્લબો કાફે તેમજ અન્ય જગ્યાએ પોલીસ બંદોબસ્ત અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવશે તો જિલ્લામાં અગિયાર ચેકપોસ્ટ ઉભી કરશે તેમજ એકત્રીસ ડિસેમ્બરના દિવસે રાત્રિના સમયે પોલીસ દ્વારા બાઇક થી પેટ્રોલિંગ કરવામાં આવશે તેમજ સીસીટીવી કેમેરા દ્વારા પણ વોચ રાખવામાં આવશે તો આ કામગીરીમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ મારફતે ખાસ ચેકિંગ કરવામાં આવશે બે હજાર બાવીસનું વર્ષ જ્યારે પૂરું થવા જઈ રહ્યું છે અને થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે સમગ્ર જનતા જ્યારે ખૂબ હોશભેર તેને ઉજવણી અને નવા વર્ષનું આગમન કરતી હોય છે ત્યારે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવેલો છે જેમાં સૌપ્રથમ તો નશો કરેલી હાલતમાં જે લોકો ઉજવણી કરવાની ઈચ્છા ધરાવતા હશે તો પોરબંદર પોલીસ તેના માટે તૈનાત છે અને તેનું સ્વાગત કરવા માટે પણ તૈયાર છે બ્રેથ એનાલાઇઝર દ્વારા તમામ રસ્તા ઉપર ભીડભાડવાળી જગ્યા ઉપર પોરબંદર પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત રહેશે અને સેજ પણ શંકા જણાશે કે આ માણસ નશો કરેલી હાલતમાં છે તો તેના બ્લડના સેમ્પલ લઈને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદ જિલ્લાના તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર ચેકપોસ્ટો કાર્યરત છે જેથી દારૂની હેરાફેરી કે નશો કરેલી હાલતમાં વાહન ચલાવવું અને એવા કોઈ પણ કોઈ પણ બનાવ બનશે તો એ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ માટે પણ પોલીસની ટીમો તૈનાત છે આ સિવાય જિલ્લામાં ગ્રામ્ય વિસ્તાર કે શહેર વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ પાર્ટી કે પછી કોઈ કેફેમાં ક્લબોમાં

આ ડિસેમ્બર મહિનામાં પોરબંદર જિલ્લા પોલીસના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા ટોટલ ત્રણસો સત્યાવીસ કેસો પ્રોવિઝનના કરવામાં આવ્યા છે અને એમાં છેલ્લા આ પાંચ દિવસમાં સ્પેશિયલ ડ્રાઈવ પણ આયોજન કરવામાં આવેલું છે જેમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના સવારથી તો પોલીસ ટુમાં રહેશે અને મોડી રાત સુધી પ્રયત્નશીલ રહેશે કાર્યશીલ રહેશે અને અલગ અલગ ટીમો બનાવીને સતત વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ ચાલુ રહેશે પણ જાહેર છે કે દ્વારા જનતા માટે એક નિવેદન તેમની આસપાસ કોઈ અસામાજિક તત્વો દ્વારા જો શાંતિ ડોળવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય તો સો નંબર પર પણ જાણ કરી શકે છે આ સિવાય જિલ્લા કંટ્રોલ રૂમ પણ ફોન કરીને જાણ કરી શકે છે અને તાત્કાલિક આ જાણ થયેથી પોલીસ કાર્યવાહી કરશે પોરબંદરમાં પોલીસ દ્વારા શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ બ્રેથ એનાલાઈઝર દ્વારા ચેકિંગ કરવામાં આવશે તેમજ જરૂરી જણાય તો સેમ્પલ મારફતે પણ નશો કરેલ છે કે કેમ તે તપાસ કરવામાં આવશે ખાસ કરીને ચોપાટી સહિતના ભીડ થતા વિસ્તારોમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવશે ઉલ્લેખનીય છે કે એકત્રીસ ડિસેમ્બર એટલે દારૂ પીવાનો તહેવાર તેવી માન્યતા આજે વધી રહી છે

ત્રણ યુવાનોને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા પોરબંદરના વડા ટોલટેક્સ વિભાગની પેટ્રોલિંગની ગાડી ગઈકાલે કરી રહી હતી ત્યારે પેટ્રોલિંગ દરમિયાન ગાડીના અચાનક તબિયત લથડી હતી જેને લઈને આ ગાડીનો ધરમપુર નજીક અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ગાડીમાં સવાર રાહુલ સુકાભાઈ ગુજરાતી અર્જુન કેશુભાઈ ઓડેદરા અને ચિરાગ છગનભાઈ વારાને ઈજાઓ પહોંચતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

અકસ્માતમાં ડ્રાઈવર રાહુલ સુકાભાઈ ગુજરાતીને ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર માટે પોરબંદરની ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરના એસટી ડેપોમાં આજે સવારે એક વૃદ્ધને એસટી બસે હડફેટે લીધા હતા જેમાં અકસ્માતમાં વૃદ્ધને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના છયા વિસ્તારમાં રહેતા લાલજીભાઈ પરસોતમભાઈ થાનકી નામના વૃદ્ધ આજે સવારે એસટી બસ સ્ટેશનથી બસ મારફતે બહારગામ જઈ રહ્યા હતા પરંતુ આ વૃદ્ધ એક બસમાંથી ઉતરી અને અન્ય બસમાં બેસવા માટે જતા હતા ત્યારે સામેથી આવી રહેલી એક અન્ય એસટી બસ ચાલકે લાલજીભાઈ થાનકીને હરફેટે લીધા હતા અકસ્માતમાં વૃદ્ધને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર કુતિયાણાના ધારાસભ્ય તરીકે સતત ત્રીજીવાર ચૂંટાયેલા કાંધેલભાઈ જાડેજાનું પોરબંદર જિલ્લા બાર એસોસિએશન દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું ત્યારે આ તકે મોટી સંખ્યામાં એડવોકેટો ઉપસ્થિત રહ્યા હતા પોરબંદર કોર્ટમાં જિલ્લા બાર એસોસિએશન ખાતે એસોસિએશન દ્વારા કુતિયાળાના નવ નિયુક્ત ધારાસભ્ય કાંદલભાઈ જાડેજાનું સન્માન કરવાનો એક કાર્યક્રમ યોજાયો હતો ત્યારે મોટી સંખ્યામાં કાયદાવિદો ઉપસ્થિત રહ્યા હતા અતકે કાંદલ જાડેજાએ જણાવ્યું હતું કે આપ બધા વકીલ મિત્રો મારા પરિવારના સભ્ય જેવા છો અને અમુક સિનિયર વકીલો સાથે તો અમારા પરિવારનો પેઢીઓનો પારિવારિક નાતો છે તેમણે જણાવ્યું હતું કે તેમના પિતા શ્રમણભાઈ જાડેજા અને ત્યારબાદ માતા જાડેજાના સમયથી બંગલા ખાતે તટસ્થ અદાલત ચાલે છે અને છેલ્લા એકાદ દાયકા કરતાં વધારે સમયથી તેમના દ્વારા આ અદાલતમાં છેવાડાના માનવીને પણ જલ્દીથી તટસ્થ અને યોગ્ય ન્યાય મળે તેવા પ્રયત્ન કરવામાં આવે છે સ્વાગત પ્રવચન અને આભાર વિધિમાં એડવોકેટ ભરતભાઈ લાખાણીએ એવું જણાવ્યું હતું કે કુત્યાણા વિધાનસભાની સીટ ઉપર ત્રણ ત્રણ વખત જીત મેળવવી અને દરેક ચૂંટણીમાં લીડ સતત વધતી જવી એવો ઇતિહાસ માત્ર કાંધલ જાડેજા જ સર્જી શક્યા છે તેમણે જણાવ્યું હતું કે આજે પહેલી વખત આટલી મોટી સંખ્યામાં એડવોકેટો ઉપસ્થિત રહ્યા છે તે કાંધલ જાડેજાની લોક ચાહના બતાવે છે કોર્ટમાં જે રીતે બારે સુસજન પોરબંદર દ્વારા તમારું સન્માન કરવામાં આવ્યું છે આ વકીલ છે બહુ લોકોનું સન્માન કરતા હોય આ સન્માન છે કે શું કહેશો આમ એમાં ભાઈ એવું છે કે આપ જે કહો છો તે વકીલ ગણ આ બધા મારા પચીસ વર્ષથી બધા મિત્રો છે આમ તો છેલ્લા ત્રીસ વર્ષથી એમ કહો ને કારણ કે કોર્ટમાં અમે લોકોએ બહુ ધક્કા ખાધા છે અત્યાર સુધી બધા કેસીસ બધા પૂરા કર્યા છે એટલે ત્યારે જે વખતે આવતો હું ત્યારે મને એમ લાગતું કે કોર્ટ નથી હું મારા પરિવારને મળવા આવો છું અને આ બધા જે બધા છે બધા સાહેબો બધા બધા તો બધા આમ આમા અમુક મારા ફાધરના વખતમાં છે અમુક મારા મમ્મીના વખતમાં છે અમુક મારા છે અમુક નવા મિત્રો છે બધા એટલે આજે મને સાહેબનો સિંહ સાહેબનો ફોન આવ્યો ભરતભાઈનો ફોન આવ્યો પરમભાઈનો ફોન આવ્યો કે સ્વાગત અને રાખવું એને રાખવો છે હશે સો ટકા અને મારી પહેલી ફરજ દૈતિક ફરજ પહેલી આવે છે કે મારે પથારું જ પડે ના પણ એ દેખાય નહીં ક્યાંય અને આજે અમે લોકો અહીં બધા ભેગા થયા હતા અને બાળ સસન દ્વારા મારું જે સન્માન કરવામાં આવ્યું છે

રાણા તાલુકાના ધારાસભ્ય શ્રી કાંધલભાઈ જાડેજા એ ત્રણ વખત તૂટાઈ હેટ્રિક કરેલી એ બાબતે એની લોકચાહનાને લીધે અમે વકીલ મિત્રોએ બધાએ મળી અને અમારી આખી ટીમ બારે સુસેને એમના સ્વાગત માટે એમના સન્માન કરવા માટે બોલાવેલા અને કાંધલભાઈ સન્માન આવ્યા અને કરેલું એનું અને વકીલો ખુશ ખુશીથી એને આવકારી અને એનું સન્માન આજ કરેલું એ માટે અમે રાખેલા અમારી ટીમ સિંગરખિયાભાઈ ભરતભાઈ લાખાણી અમિતભાઈ ચૌહાણ અમારી આખી ટીમ વિનુભાઈ આખા બારેસોજન તરફથી એનું હાર્દિક સ્વાગત કરેલું અને અમે એનું સ્વાગત કરીએ પોરબંદર જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ હરભમભાઈ ચુંડાવદરા સહિતના સમરસ હોદ્દેદારો ઉપરાંત અન્ય અનેક સિનિયર અને જુનિયર એડવોકેટોની ઉપસ્થિતિમાં સન્માન સમારોહ યોજાયો હતો ધારાસભ્ય પણ પોતાનું અભિવાદન કરવા બદલ બાર એસોસિએશનના તમામ એડવોકેટ મિત્રોનો આભાર માન્યો હતો નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદર નજીકના બરડા પંથકની કેસર કેરીની યાદ ખાતે આવક થઈ રહી છે ત્યારે આજે કેરીના રેકોર્ડ બ્રેક ભાવ જોવા મળ્યા હતા પોરબંદરમાં શિયાળાની ઋતુમાં સ્થાનિક કેસર કેરીની આવક થઈ રહી છે ત્યારે માર્કેટિંગ યાર્ડ ખાતે કેરીની હરાજી કરવામાં આવી રહી છે માર્કેટિંગ યાર્ડ ખાતે ખાસ કરીને બે વેપારી છે જેઓ કેરીની આવક થતા હરાજી કરે છે આજે હનુમાનગઢથી એક બોક્સ કેરીની આવક થઈ હતી આ એક બોક્સમાં સાડા દસ કિલો કેરી હતી અને આ કેરીની હરાજી કરવામાં આવતા રેકોર્ડ બ્રેક કેરીના રૂપિયા આઠસો પચીસ ના કિલોના ભાવે હરાજી થઈ હતી આ બોક્સના રૂપિયા આઠસો પચીસ ના ભાવે વેચાણ થયું હતું અત્યાર સુધીમાં કુલ પાંચસો સાહીઠ કિલો કેરીની આવક થઈ છે માર્કેટિંગ યાર્ડ ખાતેના વેપારી કેતનભાઈ રાયચુરાએ જણાવ્યું હતું કે આ મોસમમાં કેરીની આવક થતાં હરાજીમાં ત્રણસો પચાસ રૂપિયે કિલોથી લઈને પાંચસો એક રૂપિયે કિલો સુધીના ભાવે વેચાણ થયું હતું જ્યારે આજે રેકોર્ડ બ્રેક રૂપિયા આઠસો પચીસના ભાવે કેરીની હરાજી થઈ હતી સામાન્ય રીતે ઉનાળા દરમિયાન માર્ચ મહિનાની સિઝનમાં કેરીની શરૂઆત હોય ત્યારે કેરીના રૂપિયા ત્રણસો પચાસની કિલોના ભાવે હરાજી થાય છે અને પાંચમા મહિનામાં આ કેરીના ભાવ ઘટીને રૂપિયા 50 થી 100 ની કિલો વેચાતી હોય છે આ વખતે ₹825 ના ભાવે કેરીનું વેચાણ થયું હતું તે રેકોર્ડ બ્રેક ભાવ આવ્યા છે હજુ 3 દિવસ સુધી કેરીની આવક થશે તેવી શક્યતા છે હું માર્કેટ યાર્ડ માં શ્રી વેપાર કરું છું અમારે આ જે અત્યારે વેપાર છે 40 45 વર્ષથી આ ફ્રૂટ વેપાર છે મારા પપ્પાજી 81 વેપાર ચાલુ કર્યો એમાં અત્યાર સુધીમાં રેકોર્ડ હશે કે આજે આઠસો ને પચીસ રૂપિયાની કિલો કેરી છે ટોટલી અત્યારે કેરીઓ આવતી હોય પણ આ અત્યારે આ વખતે થોડી વધારે વહેલી આવી અમુક અમુક જે ઝાડ છે એમાં કેરી આગતરી કેરી આવી તો એના હિસાબે સમજી લો ને સ્ટાર્ટિંગમાં મેં આ વખતે ત્રણસોમાં વેચી પછી ચારસોમાં સાડા ચારસોમાં પાંચસોમાં પછી આજે આઠસો રૂપિયાની કિલો કેરી જે સિઝનમાં આવે એના કરતાં પણ બહુ સારી

વિશ્વવંદની અને બળાઈ બ્રહ્મ સમાજના પૂજ્ય સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુની એકસો ઓગણસાઠમી જન્મ નિમિત્તે સમગ્ર કુણવદર ગામના ગ્રામજનો અને મહિલાઓ દ્વારા સમગ્ર ગામમાં સફાઈ કરવામાં આવી હતી અને કુણવદર ગામના ગ્રામજનો તેમજ મહિલાઓ દ્વારા બસ સ્ટેન્ડથી પૂજ્ય શ્રી ત્રિકમજી બાપુના મંદિર સુધી અવનવી રંગોળી દોરવામાં આવી હતી પૂજ્ય શ્રી ત્રિકમાચાર્ય બાપુ બળાઈ બ્રહ્મ સમાજના આદરણીય સંત છે અને તમામ જ્ઞાતિના લોકો પણ સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુ પ્રત્યે આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે તેમાં પણ કુણવદર ગામમાં અને વાડી વિસ્તારમાં રહેતા સૌ ગ્રામજનોના ઘરમાં ત્રિકમજી બાપુની તસવીર પણ જોવા મળે છે અને આ ગામના ગ્રામજનો સવાર સાંજ સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુને અચૂક નમન કરે છે ત્યારે તેમની જન્મ જયંતીના ઉજવણીના કાર્યક્રમમાં સૌપ્રથમ ડીજેના તાલે સમગ્ર કુણવદર ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ કુણવદર ગામના ચોકમાં મહિલાઓ તેમજ પુરુષોએ રાસ રમી પૂજ્ય શ્રી ત્રિકમાચાર્યજી બાપુના ભજન કીર્તન ગાયા હતા ત્યારબાદ બાપુના નિજ મંદિર ઉપર નૂતન ધ્વજારોહણ ભાવપૂર્વક કરવામાં આવ્યું હતું અને મંદિરના પટાંગણમાં પંચકુંડી ગાયત્રી યજ્ઞ યોજવામાં આવ્યો હતો અને એકદમ ભક્તિભાવપૂર્ણ શુદ્ધ વાતાવરણમાં આ ગાયત્રી યજ્ઞ યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય શાસ્ત્રી પાંડાવદર ગામના પૂજ્ય બચુઅદા દ્વારા શુદ્ધ શ્લોકના ઉચ્ચારણોથી ગાયત્રી યજ્ઞ કરાવવામાં આવ્યો હતો ત્યારબાદ

ઉનોદર ગામનો સહકારનો તો પ્રોગ્રામ ન થાય બૈરાય બ્રાહ્મણમાં સબ થઈ ગયા છે પણ બ્રાહ્મણ પોતા નથી બધી જ્ઞાતિઓ એને માને છે બધી જ્ઞાતિઓ પૂજે છે ને ત્રિકમજી બાપુની ખાસ ઉનોદર ઉપર ને એરિયા પર ખૂબ કૃપા છે વરસાદ પાણી હારાથી થી આ વર્ષોય હારા થાય છે અને બાપુની દયાથી બધા સુખી છે મારું નામ જ્યોતિ રમેશ જોશી છે હું પણ બધાની દીકરી છું મને કુણવંદન બાપુ પર પૂરેપૂરી શ્રદ્ધા છે મારા બાપુજી બાણોની ચાલના દિશને બાપુની પૂજા સેવા કરે છે મને બાપુ પર ખૂબ ફૂલ વિશ્વાસ છે બાપુ મારા કાર્ય ખૂબ જ કરે છે અને ગામના બધાનો સાર સહકાર છે ગામના બહુ બહુ સહકાર આપે છે બોલો ત્રિકમજી બાપુની જય હું ઘોડો હજાર ગામના રૂપીબેન રામભાઈ ખુશરિયા છું અમે બાપુનો સહમત છે અમારું ગામ એક વાગે ઉભે છે અને બેનો દીકરીઓ અમને બહુ કાર્ય કરીએ છે અમને લાભ આપે છે અમે બે દિવસથી આ બાપુનો કાર્ય કરીએ છે અને આગલે દિવસે અમે શેરી શોભા વાળીએ છીએ અને બહુ સ્વસ્થ કામ કરીએ છે અમારા બાપુનો આભાર છે સમગ્ર કાર્યક્રમના આયોજનમાં શ્રી કુણવદર ગામ સેવા સમિતિ તેમજ ગ્રામજનો અને બરડાઈ બ્રહ્મ સમાજના ગ્રામ્ય વિસ્તારના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી

આજે પોરબંદર ખાતે પહોંચી હતી જ્યાં પોરબંદર સમસ્ત કોળી સમાજ દ્વારા આ યાત્રાનું સ્વાગત કરી અને યાત્રિકો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી કુકસવાડા ગામે રહેતા ભગત શ્રી ભીખાબા પાચ છેલ્લા સુડતાલીસ વર્ષથી તેમના ગામથી દ્વારકા પદયાત્રા કરી રહ્યા હતા ત્યારે ભીખાબા પાસ સ્વગસ્થ થતા હવે તેમના પરિવારના સભ્યો છેલ્લા ચાર વર્ષથી પદયાત્રા કરી રહ્યા છે જેમાં કુકસવાડા ગામેથી સત્યાવીસ ડિસેમ્બરના દિવસે 104 જેટલા સભ્યો સાથે નીકળેલી આ પદયાત્રા આજે પોરબંદર આવી પહોંચી હતી જ્યાં પોરબંદર સમસ્ત કોળી સમાજના આગેવાનો દ્વારા બોખીરા કોળી સમાજની વંડી ખાતે આ પદયાત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પદયાત્રીઓ માટે ભોજન વ્યવસ્થા અને આરામ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી મારું નામ ભીમાભાઈ કાનાભાઈ ભાદરકા કુકસવાળા સરપંચ અમે સિત્તાવીસ તારીખથી બાપાની પગયાત્રા સાયકલ લઈને નીકળ્યા છીએ અને અત્યારે તારીખ ઓગણત્રીસ પોરબંદર આવી પહોંચ્યા છીએ અમે અને અમારા જે પ્રમુખ જિલ્લાના જે લીલાભાઈ ડાકી અને તાલુકા પ્રમુખ અમારા ગીગા બાપા અને બધા સર્વે આગેવાનો એ અમારું આગમન ઘેડિયાકોડી સમાજ બોખીરા ત્યાં અમને પ્રસાદી અપાવી છે અને અત્યારે અમે બધા જમી અને પ્રસ્થાન કર્યું છે તો આ પદયાત્રા છેલ્લા સુડતાલીસ વર્ષથી દર વર્ષે દ્વારકા માટે નીકળે છે અને પદયાત્રા દરમિયાન રામધૂન સહિતના કાર્યક્રમો પણ કરવામાં આવે છે વિપુલ અશોક ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરમાં આજે જિલ્લા કક્ષાનું વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું જેમાં જિલ્લાની અલગ અલગ પંચાવન સ્કૂલમાંથી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી પોરબંદરમાં પોરબંદર સ્કૂલ ખાતે આજે જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર તેમજ જિલ્લા શિક્ષણ સમિતિ અને જિલ્લા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પોરબંદર દ્વારા કક્ષાના વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાની અલગ અલગ પંચાવન જેટલી સ્કૂલો એકસો દસ જેટલા વિદ્યાર્થી દ્વારા વિવિધ કૃતિઓ અલગ અલગ વિભાગોમાં રજૂ કરવામાં આવી હતી નમસ્કાર મારું નામ દિવા સોની છે હું ધોરણ આઠમાં ભણું છું અને નેવી ચિલ્ડ્રન સ્કૂલ પોરબંદરથી અમે આવીએ છીએ અહીંયા અમારી કૃતિ છે જે એ ગણિત વિભાગ પાંચમાં છે અને તેનું નામ છે બ્યુટી ઓફ મેથ્સ ઇન યુનિવર્સ જેના અમે સબ ટોપિક ફિબોનાચી સિરીઝ અને ગોલ્ડન રેશિયો લીધેલા છે અને એમાં અમે સમજાવીએ છીએ કે જે ફિબોનાચી સિરીઝ અને ગોલ્ડન રેશિયો છે એ આખી દુનિયા એટલે પૃથ્વીમાં પણ નહીં પરંતુ અંતરિક્ષમાં પણ કેમ એનો ઉપયોગ થાય છે અને જેના બેઝ ઉપર અમે લોકોએ ઘણા બધા એવા લાઈવ એક્ઝામ્પલ પણ આપેલી આપેલા છે અને વિગુનાજી સિરીઝમાં બેઝ ઉપર અમે લોકો એક વર્કિંગ મોડલ જેને સ્પીન ધ વ્હીલ નામક આપેલું છે અમે અને એમાં અમે મેક્સિમમ ઇકો ફ્રેન્ડલી મટીરિયલ્સ લાઈક વૂડ છે કાર્ડબોર્ડ છે સ્કેચ પેન્સ વગેરે યુઝ કરે છે અને એમાં સબ ટોપિકમાં અમે લોકોએ પેંગલાસ ટ્રાઇંગલ છે લુકાસ નંબર છે વગેરેમાં શું રિલેશન છે એ પણ અમે લોકોએ યુઝ કરેલું છે થેન્ક યુ આ નામ હાર્દિકા ભૂતિયા છે અમારી શાળામાં સાયન્સનું આયોજન કરવામાં આવ્યું છે આ વખત અમારી શાળામાંથી ઘણા બાળકોએ પાર્ટિસિપેટ કર્યું છે અમારી શાળામાંથી જ નહીં ઘણી બધી બીજી શાળાઓમાંથી પણ બધા અહીંયા આવ્યા અમને બહુ જ ગમ્યું થેન્ક યુ અહીંયા આવવા માટે અને અમારી શાળા માટે ફીડબેક દેવા માટે મેજિકલ તે પ્રોજેક્ટ એવો હોય છે કે એક સાયન્ટિસ્ટ છે એને એની બર્થ ડેટ ઉપરથી આખું મેજિક સ્ક્વેર ક્રિએટ કર્યું છે જેનો ટોટલ સમ 139 જ થાય તે રીતના આપણે ભી બનાવી શકીએ જેનો ટોટલ સમ 1 નંબર ડિજિટ ઉપર પર થાય આ જિલ્લા કક્ષાના વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનને જિલ્લાની અલગ અલગ સ્કૂલના 4000 જેટલા વિદ્યાર્થીઓએ નિહાળ્યું હતું તો આ પ્રદર્શનમાં પસંદગી પામેલ કૃતિને રાજ્ય કક્ષાના પ્રદર્શનમાં રજૂ કરવામાં આવશે વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર જેતપુર પંથકમાં ગંજેરીઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે પોલીસે ગાંજાના જથ્થા સાથે બે પરપ્રાંતીય શખ્સોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી જેતપુર શહેરમાં ગાંજાના પિનારાઓનું અને ગાંજાની હેરાફેરીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે પોલીસ પણ કડક હાથે કાર્યવાહી કરી રહી છે જેમાં શહેરના સારણપુર બસ સ્ટેશન પાસેથી એક કિલો અને નવસો ગ્રામ જેટલા ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા જેમની પૂછપરછ કરતા આ શખ્સો મૂળ બિહારના વિકાસ ગોપાલ મંડલ અને મિથિલેશ સંજય કુમાર મંડલ હોવાનું અને તેઓ ચામપ્રાજપુર રોડ પર રહેતા હોવાનું સામે આવ્યું હતું તો આ શખ્સો સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી હરેશ ભાલિયા ગુજરાત ન્યૂઝ જેતપુર પોરબંદરમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે જેમાં છાયા રઘુવંશી સોસાયટી નજીક એક વેપારીને પૈસા ન આપતા તેની દુકાને જઈ મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ છાયાની રઘુવંશી સોસાયટી પાસે શિવ પાર્કમાં રહેતા હિરેન ધીરેન્દ્રભાઈ દત્તા ત્યાં નજીકમાં જલારામ મિલ્ક પાર્લર નામની દુકાન ચલાવે છે ત્યારે વિકી મારું મારુ નામના એક શખ્સે હિરેન પાસેથી રૂપિયા પચાસ ઉછીના માંગ્યા હતા પરંતુ હિરેને આ પૈસા આપવાની ના કહી દીધી હતી જેને લઈને આ શખ્સ ઉશ્કેરાયો હતો અને જલારામ મિલ્ક પાર્લર નામની દુકાનમાં જ હિરેનને મારી નાખવાની ધમકી આપી હતી જંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ઘણા સમયથી સામાજિક તત્વોનો આતંક જોવા મળતો હોવાની અનેક ફરિયાદો ઉઠી છે ત્યારે વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ કરી કડક હાથે કામ લેવું જોઈએ તેવી માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત પોરબંદર પોરબંદર સમગ્ર જિલ્લામાં ચોરીની ઘટના વધી રહી છે ત્યારે વધુ એક મોટર ચોરી સામે આવી છે કુછડી ગામે રહેતા પોપટ રામાભાઈ કુછડીયા નામના યુવાનનું મોટર પોરબંદરમાં સ્મશાન ગેટ નજીકથી ચોરાયું હોવાની ફરિયાદ નોંધાઈ છે દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન ભાણવડની પુરુષાર્થ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાની કુલ વીસ જેટલી પ્રાથમિક અને માધ્યમિક શાળાના છાત્રોએ ભાગ લીધો હતો ત્યારે આ વિજ્ઞાન મેળો ત્રણ દિવસ સુધી લોકો નિહાળી શકશે નમસ્તે મારું નામ સોઢા નચમા છે અને અમે મીઠાપુર હાઈસ્કૂલમાંથી આવેલા છીએ આ જે પ્રદર્શન છે બે હજાર બાવીસનો ગણિત વિજ્ઞાનનો ને અમે અહીંયા કાલથી આવેલા છીએ અહીંયા જે પુરુષાર્થ એજ્યુકેશન સિસ્ટમ છે એમાં અમને ખાસ એવી સારી ફેસિલિટી આપેલી છે પછી અહીંયા જે બધા બાળ લોકો આવ્યા છે બાળ વૈજ્ઞાનિકો એ અમને બધાને એકબીજાને નિહાળે છે એકબીજાને બીજા પેરેન્ટ્સ આવે છે સ્ટુડન્ટ્સ આવે છે એ અમને પૂછે છે એવા ક્વેશ્ચન કે આ તમે શું બનાવ્યું છે એકબીજાનું જ્ઞાન વધે છે આવા જે વિજ્ઞાન મેળાઓ છે એવા યોજાતા રહેવા જોઈએ અને જે આ બાળ વિદ્યાલય વિશ્વવિદ્યાલય છે એજ્યુકેશન આ પુરુષાર્થ એવી એ લોકોએ સારી એવી છે નમસ્કાર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ જીસીઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દેવભૂમિ દ્વારકા અને પુરુષાર્થ એજ્યુકેશન સિસ્ટમ ભાણવડમાં પ્રતિવર્ષની માફક આપણે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો મુખ્ય વિષય શૈક્ષણિક ટેકનોલોજી અને રમકડા છે અને એના પાંચ ગૌણ વિભાગો છે આ દેવભૂમિ દ્વારકામાં જુદા જુદા સીઆરસી કક્ષાએ બીઆરસી કક્ષાએ અને એસવીએસ કક્ષાએ જે શ્રેષ્ઠ કૃતિઓ પ્રદર્શ પ્રદર્શિત થઈ છે એ અહીંયા જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લેવા માટે આવી છે અહીંયા સરસ મજાનું વૈજ્ઞાનિક વલણ વિકસે બાળકોમાં વૈજ્ઞાનિક કેળવણી ખેલે એ માટે અમે પ્રતિવર્ષનીમાં ફક્ત થી ત્રીસ ડિસેમ્બર દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાનું જિલ્લા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે અહીંની લગભગ વીસથી પચીસ શાળાઓ માધ્યમિક શાળાઓ પ્રાથમિક શાળાઓ આ વિજ્ઞાન પ્રદર્શનને નિહાળે અને બાળકોમાં વૈજ્ઞાનિક વલણ અને ટેવ વિકસે એ માટે સરકાર દ્વારા સતત આવા પ્રયત્નો થઈ રહ્યા છે અને અહીંયા ભાગ લેનાર તમામ બાળકો વિદ્યાર્થીઓ ખૂબ ખૂબ આગળ વધે રાજ્ય કક્ષાએ પણ એ કૃતિઓ પસંદ થાય એવી શુભેચ્છા થેન્ક યુ પોરબંદરના રઘુવંશી સોસાયટીના વિસ્તારથી થોડે જ આગળ દેશી દારૂની બદીને પ્રોત્સાહન મળી રહ્યું છે જેમાં પોલીસે દરોડો પાડીને જૂની પથ્થરોની ખાણોમાંથી દેશી દારૂ બનાવવાના આથા અને દેશી દારૂના જથ્થા સાથે ઇન્દિરાનગર ખાતે રહેતા ભરત માલદે કેશવાલા નામના શખ્સને ઝડપી લીધો હતો પોરબંદરમાં નરસન ટેકરી રેલવે ફાટક પાસે એક અજાણ્યો યુવાન ટ્રેન હડફેટે આવી ગયો હતો અકસ્માતની આ ઘટનામાં યુવાનનું ઘટના સ્થળે જ મોત થતાં પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી તેની ઓળખ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી પોરબંદર શહેરના શિવ ભક્તો દ્વારા સાઠ જેટલા બહેનો માટે ઉજ્જૈન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા દરમિયાન આ બહેનોને વિવિધ ધાર્મિક સ્થળોના દર્શન કરાવવામાં આવશે પોરબંદર શહેરના કડિયાપલોટ ખાતે રહેતા શિવ ભક્ત કૈલાસ રામભાઈ ઓડેદરા અને હેતલબેન રામભાઈ ઓડેદરા દ્વારા સાઠ જેટલા બહેનો માટે વિના મૂલ્યે ઉજ્જૈન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉજ્જૈન ખાતે આ બહેનોને મહાકાલેશ્વર કાલભૈરવ હરસિદ્ધિ મંદિર ચામુંડા માતા મંદિર અને ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ સહિતના ધાર્મિક સ્થળોના દર્શન કરાવવામાં આવ્યા હતા જેમાં કૈલાશભાઈ અને હેતલબેન દ્વારા બહેનો માટે ભોજન અને રિક્ષા ભાડા સહિતના ખર્ચની વ્યવસ્થા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર જતાં જતાં ફરી નજર કરીશું આજની હેડલાઇન્સ પર આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો પોરબંદરમાં કરોડોના ખર્ચે નવીનીકરણ બાદ પણ કમલાબાગની હાલત દઈને મ્યુઝિકલ ફુવારો અને ગાર્ડન લોકો માટે હજુ સુધી બંધ રહેતા લોકો મારો પોરબંદરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે થનગનતા નશાખોરો સામે પોલીસ નો એક્શન પ્લાન પત્રકાર પરિષદ યોજી માહિતી જાહેર કરાઈ બાપુની જન્મ ઉજવણી કુણવદર ગામ ખાતે જેતપુરમાં ગાંજાના જથ્થા સાથે બે બિહારી શખ્સો ઝડપાયા પોલીસે રૂપિયા ઓગણીસ હજારની કિંમતનો ગાંજો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર